મોર્નિંગ, કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો, આપણે ગુજરાતીમાં શું ભણતા હતા? આપણે ગુજરાતીમાં પાઠ પાંચ ભણતા હતા. તો ચાલો હવે આગળ ભણીએ. તો ચાલો પેજ નંબર 71 ઉપર જોઈએ. હવે આપણે એક એક્ટિવિટી જોઈશું. શું કરશું? પેરાશૂટ બનાવીએ. તો હવે આપણે પેરાશૂટ બનાવતા શીખીએ કે પેરાશૂટ કેવી રીતે બનાવીએ. બરાબર, એના માટે તમારે શું લેવાનું? હાથ રૂમાલ, દોરીના ચાર ટુકડા અને એક પથ્થર લેવાનો. બરાબર, તો ચાલો પેરાશૂટ કેવી રીતે બનાવીશું? તો હાથ રૂમાલના ચારે છેડે, એટલે ચાર ખૂણા હોય ને હાથ રૂમાલના, એને એક સરખી લંબાઈવાળા દોરીના ટુકડા બાંધો. દોરીના ચારે ખુલ્લા છેડાઓને પથ્થર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધો. તો જો રૂમાલ છે એની ચાર બાજુ આવી રીતે એક સરખા દોરા બાંધવાના. બરાબર, અને આ જે દોરા ખુલ્લા હોય ચાર બાજુ તેને પથ્થર સાથે બાંધવાના. આ રીતે પથ્થર સાથે બાંધી દેવાનો. બરાબર, વડીલને રાખી અગાશી ઉપરથી આ પેરાશૂટને નીચે પડવા દો. હવે પછી તમારે ધાબા ઉપર જવાનું, પણ એકલા નથી જવાનું. તમારા ઘરના કોઈ વડીલ, એટલે તમારાથી મોટા ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, કોઈ પણની સાથે તમારે ધાબા ઉપર જવાનું અને અગાશીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડે? તો પહેલાં તમારે એ પથ્થર છે જે આપણે પેરાશૂટ સાથે બાંધ્યો છે એને પેરાશૂટ સાથે ફેંકવાનો, અને પછી એક પથ્થર પેરાશૂટ વગર ફેંકવાનો, અને પછી જોવાનું કે બંનેમાં શું ફેર પડે છે. હાથ રૂમાલના બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરી શકો. તો તમે હાથ રૂમાલના બદલે કાગળનો ચોરસ ટુકડો પણ વાપરી શકો. પથ્થરના બદલે ટમેટું, સંચો વગેરે વાપરી શકો. બરાબર, ચાલો હવે ગીત જોઈએ. મારા ફળિયેને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. કે મારા ફળિયામાં, એટલે મારા આંગણામાં લીમડો છે, ત્યાં પોપટ રમે છે, એની ગોળ ગોળ આંખ છે અને લીલી લીલી પાંખ છે, અને એ બોલે અને ઉડે સૌને ગમે છે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. કે મારા ઘરના આંગણે ચકલી રમે છે, એની ઝીણી ઝીણી આંખ છે અને નાની નાની પાંખ છે, એ તો રમતી ઉડતી સૌને ગમે છે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. કહે છે કે મારી નાની નાની બહેન છે એ ઘરમાં રમે છે, એ કાલી કાલી એની બોલી છે, એટલે એ ખબર છે નાનું છોકરું કેવું બોલે, એ થોડું તોતળું બોલે ને, આપણે એમ કહીએ કે તો હજી તોતળું બોલે, એને શું કહેવાય? કાલી કાલી બોલી. બરાબર, એને એની આંખ ભોળી ભોળી, એ રમે અને હસે સૌને ગમે છે. ચાલો, પોપટની પાંખ કેવી છે અને આંખ કેવી છે તો લખવાનું. ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ, તો આપણે અહીંયા લખવાનું કે પોપટની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ, ચકલીની ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ, બહેનની ભોળી ભોળી આંખ અને કાલી કાલી બોલી, એ રીતે લખવાનું. પછી પોપટ ક્યાં છે? તો ફળિયામાં, ચકલી આંગણામાં, બહેની ઘરમાં. ચાલો, સૌને શું ગમે? બોલતો અને ઉડતો પોપટ. પછી રમતી અને ઉડતી ચકલી, રમતી અને હસતી બહેની. પછી તેવા તમે કેવા ગમો છો? રમતા અને બોલતા, રમતા અને કૂદતા, એ તમારે લખી દેવાનું છે. હવે શું છે બાળકો? ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. તો જો પોપટ કેવો છે? તો પોપટ લીલો છે. હવે શું આપ્યું છે? કાળી બિલાડી કેવી છે? તો કાળી બિલાડી જાડી છે. બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? તો સફેદ બિલાડી પાતળી છે, એ રીતે લખવાનું.
ચાલો હાથી કેવો છે? તો હાથી મોટો છે. બંનેમાંથી નાનું કોણ છે? તો બંનેમાંથી નાનો ઘોડો છે. બરાબર. ચાલો ચકલીઓ કેટલી છે? તો એક, બે ને ત્રણ. તો ત્રણ ચકલીઓ છે. લોંગજી કેવા છે? તો લોંગજી નીચા છે. બરાબર. લોંગજી ઊંચા છે. આ લોંગજી છે. તો લોંગજી ઊંચા છે. બંનેમાંથી નીચું કોણ છે? બંનેમાંથી નીચું શોર્ટજી છે. કાગડાનું પીંછું કેવું છે? કાગડાનું પીંછું ટૂંકું છે. કયું પીંછું લાંબુ છે? તો મોરનું પીંછું લાંબુ છે. ચલો ઉદાહરણ મુજબ વાક્યો બોલો. ચોક જાડો છે, બોલપેન પાતળી છે. બરાબર. એ રીતે તમારે વાક્યો બોલવાના છે. તો સાયકલ સસ્તી છે, બાઇક મોંઘું છે. પછી શું છે? ભારે અને હલકું. તો પથ્થર ભારે છે, મોતી હલકો છે. ઊંચું અને નીચું. તો ઝાડ ઊંચું છે, છોડ નીચો છે. પછી મોટું અને નાનું. બરાબર. તો દરવાજો મોટો છે, બારી નાની છે. આ રીતે તમે વાક્યો અલગ અલગ બનાવવાના અને તમારે નોટબુકમાં લખવાના. ચલો વાંચો અને સમજો. તો આપણને વાક્ય આપ્યું છે, બે વાક્યો સાના વિશે કહ્યું છે અને શું કહ્યું છે આપણે લખવાનું છે. બિલાડી રમે છે અને નાની બિલાડી રમે છે. તો સાના વિશે કહ્યું છે? તો બિલાડી વિશે. શું કહ્યું છે? કે બિલાડી નાની છે. તો આમાં આપણને એ કોના વિશે કહ્યું છે એ મળશે, અને આ વાક્યમાં એના વિશે શું કહ્યું છે એ વાક્ય મળશે. નમ્રતા દોડે છે, તોફાની નમ્રતા દોડે છે. તો કોણ દોડે છે? નમ્રતા. નમ્રતા કેવી છે? તોફાની. ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે. તો કોણ દૂધ પીવે છે? ઇરફાન. અને શું કહ્યું છે? દૂધ પીવે છે. કેવું? ગરમ. દ્વારકેશ જબ્બો પહેરે છે, દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે. તો કોના વિશે કહ્યું છે? દ્વારકેશ. શું કહ્યું છે? સફેદ જબ્બો પહેરે છે. રોબિનને માથે ચોટી છે, રોબિનને માથે લાંબી ચોટી છે. તો કોના વિશે કહ્યું છે? રોબિન. અને શું કહ્યું છે? લાંબી ચોટી. આ મારું મકાન છે, મારું મકાન મોટું છે. તો કોના વિશે કહ્યું છે? મકાન. અને શું કહ્યું છે? મોટું. બરાબર. ચલો જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ, અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો. તો આપણે જોયું કે જેના વિશે માહિતી હોય એ આપણે અલગ લખ્યું, કે શાના વિશે અને શું કહ્યું છે એ આપણે અલગ લખ્યું. તો શાના, આપણે જેના વિશે માહિતી હોય એટલે શાના વિશે હોય એમાં ગોળ કરવાનું, અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરવાનું. તો ચલો શાના ઐશ્વર્યની આંખો માંજરી છે. તો શાના વિશે કહ્યું છે? ઐશ્વર્યાની. શું કહ્યું છે? માંજરી આંખો. તો માંજરી છે એના ઉપર આપણે ચોરસ કરવાનું. એ વધારાની માં ઐશ્વર્યની આંખો છે, પણ આંખો માંજરી છે. તો માંજરી એ વધારાની માહિતી આપી, તો એમાં આપણે ચોરસ કરી દેવાનું. આદ્યા ચંચળ છોકરી છે. તો કોના વિશે કહ્યું છે? આદ્યા વિશે. અને શું કહ્યું છે? કે આદ્યા છોકરી છે, પણ આદ્યા ચંચળ છોકરી છે. બરાબર. તો એ ચંચળ છે એ વધારાની માહિતી છે ને, તો એમાં આપણે ચોરસ કરી દેવાનું. એટલે સોફિયાને ચોખ્ખા દાંત ગમે છે. તો કોને ગમે છે? સોફિયાને. શું ગમે છે? ચોખ્ખા દાંત. તો સોફિયાને દાંત ગમે, પણ કેવા? ચોખ્ખા. તો એ ચોખ્ખા છે એ વધારાની માહિતી છે, એમાં આપણે ચોરસ કરી દઈશું. બરાબર. એમ જે આ બીજા ચાર વાક્યો છે એ તમારે જાતે શોધીને લખવાનું છે, કે શાના વિશે કહ્યું છે અને શું વધારાની માહિતી છે. તો જેના વિશે કહ્યું હોય એમાં આપણે ગોળ કરવાના, અને વધારે માહિતીમાં ચોરસ કરી દેવાનું. ચલો યોગ્ય વિકલ્પ મૂકો. તો આપણે
આ વાક્ય છે ખાલી જગ્યામાં વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો, તો આપણને ત્રણ વિકલ્પ આપ્યા છે, તો આપણે વિકલ્પ મૂકી મૂકીને જોવાનું કે નવ્યાએ બટન ટાંકવા પાતળું દોરો લીધો, તે વાક્ય સરખું બનતું નથી. ભાઈ નવ્યાએ બટન ટાંકવા પાતળા દોરો લીધો, તો પણ એ વાક્ય સરખું બને છે? ના. તો નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો, તે વાક્ય સરખું બને છે. અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું કે જે વાક્ય અર્થની દ્રષ્ટિએ સાચું હોય. તો નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો, તો મિલિંદે એકે સાપ પકડ્યો, એક સાપ પકડ્યો કે બે સાપ પકડ્યા? તો મિલિંદે એક સાપ પકડ્યો. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી, તો જેઠાલાલે ઠંડી લસ્સી પીધી, ઠંડુ લસ્સી પીધી કે ઠંડો લસ્સી પીધી? તો જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે, તીખું મરચું, તીખી મરચું કે તીખા મરચા? તો સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે, મોટા ઓફિસમાં, મોટી ઓફિસમાં કે મોટું ઓફિસમાં? તો મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે. ઝાડનું થડ જાડું છે, જાડા છે કે જાડી છે? તો ઝાડનું થડ જાડું છે. ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે, ધોળું ધોળા કે ધોળી? તો ડોશીમાના માથાના વાળ ધોળા છે. મારી બોલપેન ખાલી જગ્યા છે, સસ્તી સુંદર કે સસ્તા? તો મારી બોલપેન સસ્તી છે. આ રીતે સાચું વાક્ય બને એમ આપણે બનાવી દેવાનું. ચલો ફકરો વાંચો અને અનુલેખન કરો. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો, તેની હળવી કસરત કરતા હતા. કાકડાએ અચાનક ચક્કર આવ્યા, સસલાએ તેને કડવી દવા આપી. કાકડાએ તો મોં બગાડ્યું, એટલે સસલાએ તેને ગળ્યા ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. બંને ઘેર પાછા આવ્યા. બરાબર, તો તમારે આ ફકરો છે અહીંયા લખી દેવાનો છે. તમે કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ અને જેને વધારે માહિતી હોય ત્યાં ચોરસ કરો. તો આપણે આ ફકરો અહીંયા ખાલી જગ્યામાં લખ્યો, તો જેના વિશે માહિતી હોય એમાં ગોળ કરવાનું અને વધારાની માહિતી હોય એ ચોરસ કરવાનું. તો આ સફેદ એ વધારાની માહિતી, ગોળ સસલા વિશે આપી કે સફેદ સસલું. બરાબર, પછી કાગડાને સસલાને કેવી દવા આપી? કડવી. કડવી એ વધારાની માહિતી. પછી ગળ્યા એ વધારાની માહિતી અને લાડવા, લાલ એ પણ વધારાની માહિતી અને સસલું એ જેના વિશે માહિતી છે એ. આ રીતે તમારે ગોળ અને ચોરસ કરી દેવાનું. ચલો વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. તો આપણને વાક્ય આપ્યું છે એમાં આપણે વધારાની માહિતી ઉમેરીને એ વાક્યને લાંબુ કરવાનું છે. બરાબર, મારા ઘરે ગાય છે, તો મારા ઘરે સફેદ ગાય છે. આવી રીતે આપણે વધારાનો શબ્દ ઉમેરીને વાક્ય લાંબુ કરવાનું છે. આકાશમાં પક્ષી ઉડે છે, તો આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે. તો પક્ષી ઉડે છે પણ કેટલા? ત્રણ. તો ત્રણ એ આપણે વધારાની માહિતી આપી. આ રીતે વધારાની માહિતી આપીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. સુરેન્દ્રએ પતંગ ચકાવ્યો, તો સુરેન્દ્રએ લાલ પતંગ ચકાવ્યો. તો લાલ આપણે વધારાની માહિતી મૂકી એ રીતે આપણે બનાવવાનું છે. દાદીએ લાડવા વેચ્યા, તો દાદીએ ગળ્યા લાડવા વેચ્યા. તો ગળ્યા એ વધારાની માહિતી અંદર આપણે ઉમેરી. મીના અને રેણુકાએ રંગોળી પૂરી, તો મીના અને રેણુકાએ રંગબેરંગી રંગોળી પૂરી. તો રંગબેરંગી છે એ આપણે વધારાની માહિતી ઉમેરી. બરાબર, એવી રીતે તમારે કોઈ પણ બે વાક્યો
લખવાના છે. મેં શરબત પીધું, બરાબર એક વાક્ય. હવે એને લાંબુ કરવું હોય તો વધારાની માહિતી ઉમેરીને, મેં લીંબુનું શરબત પીધું તો આપણે લીંબુનું ઉમેર્યું એ વધારાની માહિતી આપી આપણે, બરાબર. એ રીતે તમે વાક્ય લખી શકો છો. અમે ફરવા ગયા, બરાબર આ વાક્ય છે. અમે ગાડીમાં ફરવા ગયા, તો અમે ફરવા ગયા એ વાક્ય બરાબર છે. એમાં વધારાની માહિતી આપણે શું ઉમેરી કે અમે ગાડીમાં ગયા, તો ગાડીમાં છે આપણે વધારાની માહિતી ઉમેરી. એ રીતે તમે કોઈ પણ વાક્ય આવી રીતે લખી શકો છો. ચાલો હવે ગીત ગાઓ. ચાલો આપણને ગીત આપ્યું છે, આપણે ગાઈએ. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દી બસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપર લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચા સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુઓ લીધી ને લીધી ખારી શિંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવી ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલા અને ડેડકા જુએ ધારી ધારી, તળાવની પાળીથી ઉડી સાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મળશે, આ કંઈક ઓછું પાણી છે કે છબછબ કરતા તરશે. ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંજવાની આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે હું એ હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા. ખાધું પીધું ને રાજ કીધું ને નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા. ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા, બરાબર. તો બાળકો આપણે વાર્તા સાંભળી છે કે હંસ અને કાચબાની, કે કાચબાને હંસ છે એ સરોવર ઉપર લઈ જતા હતા, તો ત્યારે હંસ બે હંસોએ લાકડી પકડી હતી પોતાની ચાંચમાં, અને વચ્ચે કાચબાભાઈને કહ્યું હતું કે તમારે બોલવું નહીં, પણ કાચબાભાઈ તો લપલપિયા હતા એટલે બહુ બોલતા હતા, તો એ બોલે છે અને નીચે પડીને મરી જાય છે. એ વાર્તા આપણે સાંભળી છે. તો આવી જ કાચબાની આ ગીત છે. તો ગીતમાં શું કહે છે કે ટપ્પુ નામે કાચબો હતો, એની અટક લપલપિયા હતી કે એ પણ બહુ બોલકણો હતો, એ આખો દિવસ પાણીમાં રહેતો હતો. તો એક દિવસ સવારે શાંતિથી ટપ્પુ છે એ સવારે તળાવની પાળીએ બેઠો હતો, તો ત્યાં એને જોયું કે એક સફેદ ધોળી વાદળી જેવું કંઈક ઉતર્યું, એટલે કે હંસોની ટોળી ઉતરી. તો ટપ્પુનું એક સપનું હતું કે મારે માનસરોવર જવું છે, બરાબર. તો આ જે હંસ છે એ માનસરોવરથી આવ્યા હતા, તો ટપ્પુને લાગ્યું કે હું આમના સાથે દોસ્તી મિત્રતા કરીશ તો આ લોકો મને માનસરોવર લઈ જશે. તો ટપ્પુએ તો તરત જ હંસો જોડે દોસ્તી કરી લીધી અને એમના જોડે પ્રોમિસ લઈ લીધું કે તમે મને માનસરોવર લઈ જશો. તો હંસોએ કીધું કે અમે તને લઈને ઉડીએ, તો તારે કંઈ બોલવું નહીં, આપણે આવી રીતે આઈડિયા કરશું કે અમે લાકડી લાવશું અને એના બે છેડા અમે બે હંસો પકડશું અને વચ્ચે તારે લાકડી પકડી લેવાની, એમ અમે તને ઉડાડીને લઈ જશું, પણ તારે કંઈ બોલવાનું નહીં. જો ટપ્પુ તું બોલીશ તો લાકડી મઢામથી છૂટી જશે અને તું પડીશ અને તું મરી જઈશ. તો ટપ્પુભાઈ તો માનસરોવર જતાં પહેલાં તો શોપિંગ કરવા ગયા. તો ટપ્પુભાઈએ શું લીધું, ઘણી બધી વસ્તુઓ લીધી અને ભેગી ખારી સિંગ પણ લીધી. પછી જ્યારે ઉડવાનું શરૂ કર્યું ત્યારે હંસોએ કીધું કે તારે મૂંગા રહેવું, એટલે કે તારે બોલવું
નહીં. અને ટપ્પુભાઈ ઉડતા હતા ને તો માછલાન, મગર, દેડકા અને બધા લોકો એને જોવા આવતા હતા. લોકો તો ઘરના દરવાજા ખોલી ખોલીને ટપ્પુભાઈને જોતા હતા. તો બધા ટપ્પુભાઈને જોવા આવ્યા હતા તો ટપ્પુભાઈ તો ખુશ થઈ ગયા અને બધાને ટાટા બાય બાય કહેવા લાગ્યા. તો જેવા ટપ્પુભાઈએ ટાટા બાય બાય કહેવા મોઢું ખોલ્યું, એવા ટપ્પુભાઈના મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને ટપ્પુભાઈ પડ્યા નીચે. તો ઊંધા માથે તો પડવા લાગ્યા. તો હવે હંસોને કેવું થયું કે હવે આ ટપ્પુભાઈ તો ઉપરથી પડ્યા અને ટપ્પુભાઈ પણ મરી જશે બીજા કાચબાઓની જેમ, કે આ તો આકાશ છે, થોડી પાણી છે કે ટપ્પુભાઈ છપ છપ કરીને તરવા લાગશે. તો ત્યાં તો ટપ્પુભાઈએ શું કર્યું, ટપ્પુભાઈ પડતા હતા ને તો ટપ્પુભાઈએ તો સ્વિચ દબાવી. તો સ્વિચ દબાવી તો શું થયું, ટપ્પુભાઈનું પેરાશૂટ ખુલી ગયું. અને પેરાશૂટમાં તો પંખીઓની જેમ પાંખો હલાવવાની પણ જરૂર નથી, તો પેરાશૂટ ખુલી ગયું છે. તો ટપ્પુભાઈ છે એ તો પેરાશૂટમાંથી કેવા નીચે ઉતરે છે. પછી ટપ્પુભાઈ શું કહે છે કે અમે તો બજાર ગયા હતા તો અમે કંઈ ખાલી ખારીસિંગ નહોતી લીધી, અમે તો ઘણી બધી વસ્તુમાં પેરાશૂટ પણ લીધું હતું. તો પેરાશૂટ કેવું હોય બાળકો, આપણે જોયું હોય ટીવીમાં કે પેરાશૂટ પહેરીને લોકો આકાશમાં ઉડતા હોય ને, તે રીતે ટપ્પુભાઈ બી પેરાશૂટ લઈ આવ્યા હતા અને તો પેરાશૂટ ખોલીને આકાશમાં તો સ્વિમિંગ કરવા લાગ્યા. પછી ટપ્પુભાઈ શું કહે છે કે એ તો જૂના વાર્તા હતી કે જૂના કાચબા હતા કે જે ઉપરથી પડીને મરી જતા હતા, તો ટપ્પુભાઈ છે. ટપ્પુભાઈ તો કેવા પેરાશૂટથી આકાશમાં ઉડે છે, જોવો ટપ્પુભાઈ કેવા પેરાશૂટથી આકાશમાં ઉડે છે. પછી તો ટપ્પુભાઈ નીચે ઉતરી અને ખાધું પીધું અને રાજ કર્યું અને મીઠા મીઠા ગીતો ગાવા લાગ્યા. બરાબર, તો ચાલો હવે આપણે આ વાંચો અને સમજો જોઈએ. મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. બરાબર, બધા મિત્રો ભેગા મળીને રાત દી એટલે રાત દિવસ મજા કરતા. સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું, એટલે કે રૂની બોરી જેવું ધોળું સસલાનું બચ્ચું હતું. મળ્યા એ પરથી ટપ્પુ અને રાજહંસની પાક્કી દોસ્તી થઈ ગઈ, કે ટપ્પુ અને રાજહંસ મળ્યા ત્યારથી એમની પાક્કી દોસ્તી થઈ ગઈ. બરાબર બાળકો, જેમ આપણે આ વાક્યો વાંચીએ છીએ આ વાક્યો તમારે વાંચી દેવાના છે. ચાલો હવે જોઈએ વાતચીત. આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? તો આ ગીત આપણે સાંભળ્યું એમાંથી કઈ લીટી તમને સાંભળવી ગમી એ તમારે લખવાનું, કઈ લીટી તમને ગાવી ગમે લખવાનું, આ ગીતમાંથી કઈ લીટીનો તમને અભિનય કરવો ગમે. ટપ્પુભાઈ આખો દિવસ શું કામ કરતા, કે ટપ્પુભાઈ આખો દિવસ તળાવમાં છપ છપ કરતા. તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? જો તમને પણ હંસોની જેમ પક્ષીઓની જેમ ઉડતા આવડે તમને ક્યાં જવું ગમશે એ તમારે લખવાનું. તમે મુસાફરી માટે કે ફરવા ગયા હોય ને પડો ત્યારે કેવી રીતે રડો છો? તમે પડી જાઓ અને તમને વાગી જાય તમે કેવી રીતે રડો છો એ તમારે અભિનય કરવાનો. બરાબર, ચલો હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? તો હંસોએ કાચબાને લાકડીની મદદથી ઉડાડવાનું વિચાર્યું. એને લાકડી બે બાજુથી પકડીને કાચબાને મોઢેથી લાકડી પકડીને ઉડાડવાનો વિચાર કર્યો. કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? તો કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે શરત મૂકી કે તારે કંઈ બોલવું નહીં, એટલે કે મૂંગા રહેવું. માનસરોવર જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો માનસરોવર જવા માટે કાચબાએ પેરાશૂટ, ખારીસિંગ અને બીજી ઘણી વસ્તુઓ ખરીદી. તમારે બહાર જવાનું હોય તો તમે શી શી ખરીદી કરશો? ચાલો તમારે બહાર જવાનું હોય તો તમે શું શું ખરીદી કરશો એ તમારે લખવાનું. કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? ચાલો કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જોવે છે? તો માછલી, દેડકા, મગર અને બીજા સૌ લોકો જોવે છે. ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો ટપ્પુએ પેરાશૂટ ખોલ્યો અને ટપ્પુ બચી ગયો.
બરાબર, હવે શું છે, ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. તો આપણે ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખીએ, જેમ કે લપ લપિયા તો છપ છપિયા, પાડે તો ઢાળે, બરાબર. એ રીતે આવી રીતે ખોલ્યા તો બોલ્યા, મરશે તો તરશે, બરાબર. આવી રીતે તમારે શબ્દો લખવાના છે. ચલો હવે આપણને શું કહ્યું છે, તો તમારે છે ને એક ગીતની વાર્તા બનાવવાની છે. આ ગીત મેં તમને કીધું, તો આ ગીત ઉપરથી તમારે વાર્તા બનાવવાની, તમારે નોટબુકમાં લખવાની, બરાબર. ચલો આપણને આ સંવાદ આપ્યો છે, એ સંવાદનું તમારે નાટક કરીને પણ ભજવવાનું છે. ટપ્પુભાઈ અને હંસ વિશેનો સંવાદ, એટલે બંને વચ્ચેની વાતચીત. તો ટપ્પુભાઈ બોલે છે, કેમ છો હંસભાઈ, કેમ છો હંસભાઈ, મારે તમારું થોડું કામ છે. હંસ, બોલો ને ટપ્પુભાઈ. ટપ્પુભાઈ, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. હંસ, જુઓ અમે લઈ તો જઈએ, પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું. ટપ્પુભાઈ, એ તમારે ચિંતા ન કરો. તો તમારે આવી રીતે વાર્તા બનાવીને તમારી નોટબુકમાં લખવાની છે. ચાલો હવે વાંચો, વિચારો, કહો અને લખો. તો આપણને આ એક સંવાદ આપ્યો છે, આપણે જોઈએ. અદ્વૈત પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંદો બની. તેઓ બે મિનિટ આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. તો અદ્વૈત છે પતંગિયું બન્યો, અને કલ્પના કરી અને વિચાર્યું કે હું પતંગિયું છું, તો હું પતંગિયું બનીને શું શું કરું, એ અદ્વૈતે વિચાર્યું. અને પ્રતીક્ષાએ વંદો બની, અને વંદો બનીને શું શું કરે, શું શું થયું, એ વંદો બની તો એને કેવો અનુભવ થયો એ વાત કરે છે, બરાબર. તો તમારે કોઈ પણ પ્રાણી કે પક્ષી જે તમને ગમતું હોય એના વિશે તમારે, તમે પોતે પક્ષી હોય કે તમને પોપટ ગમતો હોય, તો તમે પોપટ હો તો તમે પોતે શું કરો, તમને કેવું અનુભવ થાય, એ બધું તમારે લખાય. એ રીતે તમે કોઈ એક પણ પક્ષી, જીવજંતુ, પ્રાણી વિશે લખી શકો છો. ચલો અદ્વૈત, તો આપણે પહેલાં અદ્વૈતની વાત જોઈએ. મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મખમલની ગાદી જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈની જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો, હું હિંચકે હિંચકતો હોઉં એમ લાગતું હતું. હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાંખડીને ચોંટી જ પડ્યું. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડીને હું તો સૂર્યાબેનના બગીચે પહોંચ્યું. તો અદ્વૈતે વાત કરી કે હું પતંગિયું બન્યો તો મારી સાથે આવું થયું. પછી પ્રતીક્ષા કહે છે, તને બીક ના લાગી, કોઈ દવા છાંટી દે. તો પ્રતીક્ષા શું કહે છે કે કોઈ તારી પર દવા છાંટે એની તને બીક ના લાગી. તો પછી અદ્વૈત શું કહે છે કે સાને બીક લાગે, હું તો માસ્ક પહેરું છું ને, માસ્ક પહેરું છું એટલે મને દવાની, કોઈ દવા છાંટે મને મારવા તેની અસર થતી નથી. ચલો વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે, તો હવે તમારે આપણે જોયું કે અદ્વૈત પતંગિયું બનીને શું કહ્યું, હવે પ્રતીક્ષા વંદો બની છે. તો વંદો આપણને ક્યાં ક્યાં જોવા મળે, શું કરે, એ બધું પ્રતીક્ષાએ કેવી રીતે કર્યું હશે અને એને શું કહ્યું હશે એ રાખવાનું છે. પતંગિયું સાના પર ઈંચે છે, જો પતંગિયું સાના પર ઈંચે છે, તો પતંગિયું પવનના ઈંચકે ઈંચે છે, બરાબર. પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે, તો પતંગિયાને દરિયો લાગ્યું એ મોટો ખાડો હશે. જો આપણે જોઈએ ને, એમ તમે અળસિયું, ડેડકો, મકોડા, કીડી, ફૂદુ જેવા જીવજંતુઓ બની જા શકો છો. અને તમારે એવા જીવજંતુઓ બનીને વિચારવાનું કે
તમારી સાથે શું થઈ શકે છે, તમે કેવું કેવું અનુભવી શકો છો, બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચલો હવે શું છે, નકામો શબ્દ છે કો, મોટેથી વાંચો. તો આપણે નકામો શબ્દ ચેકી નાખવાનો છે. એક જંગલ હતું, તેમાં કે તેની એક સસલું રહેતું હતું, તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો, કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો, તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો, તે બચવા માટે દોડતું હતું, એટલે હું પકડી ના શક્યો. ચલા મોટેથી ગાઓ. તો આપણે આ જોડકણા છે મોટેથી ગાવાના છે. ચકાચક ચકરી, હરતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ધડાધડ દડી પડ્યા. વાઘ હરતો ફરતો મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા. ચલો શું કેવું છે એ કહો. તો લીસું છે કે ખરબચડું એ આપણે કહેવાનું છે, બરાબર? લીસું કે ખરબચડું. તો આપણને અલગ અલગ આ શબ્દો અને વસ્તુઓ આપી છે. ચોપડીનું પૂંઠું લીસું કે ખરબચડું, નવી નોટનું પાનું લીસું કે ખરબચડું, તમારા ગાલ લીસા કે ખરબચડા, તમારા મમ્મીના ગાલ લીસા કે ખરબચડા, એ તમારે લખવાનું છે, બરાબર? એમ જ પોચું અને કઠણ શું છે લખવાનું છે, સુગંધવાળું અને દુર્ગંધવાળું શું છે એ તમારે લખવાનું છે. ચલો હસો. શિક્ષક, ફટાફટ પેન્સિલ આપ. ગુરુ, સર તમારી પાસે જ છે. ક્યાં છે? તમારા કાનમાં. શિક્ષક, ઉતાવળ છે, જલ્દી બોલ, કયા કાન પર છે? બરાબર? તે તમને આપણે આજ જે ભણ્યા એ તમારે નોટબુકમાં અને આ બુકમાં લખી દેવાનું છે. ઓકે, બાય બાય.